તો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ એક નંબર ની અંદર. અને આજે આપણે વાત કરીશું કે અમીર બનવા માટે અમીર લોકોએ કઈ કઈ બાબતોને અનુસરી છે અને તેના માટે કઈ કઈ આવડતની જરૂર છે. તો સૌપ્રથમ આવડત અને સૌપ્રથમ વાત જે તમારે જીવનમાં ઉતારી જ લેવી જોઈએ અને તે વાત છે કે ડિસિપ્લિન, એટલે કે શિસ્તતા. જો તમે તમારા જીવનની અંદર શિસ્તતા નહીં જાળવો તો તમે ક્યારે પણ સફળ નહીં થઈ શકો અને જેના લીધે તમે ક્યારેય અમીર પણ નહીં જ બની શકો. તો આ શિસ્તતા શું છે? શિસ્તતા એટલે બીજું કઈ નહીં પરંતુ તમારા ગોલ પ્રત્યે તમે લીધેલા દરરોજના પગલા, એટલે કે તમારા ગોલ માટે તમે કરેલા રોજબરોજના કામો, કે કયા કામ તમે તમારા ગોલ પ્રત્યે રોજ કરી રહ્યા છો અને કઈ રીતે તમે તેને સફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. શિસ્તતા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો શિસ્તતા માટે સૌપ્રથમ વાત તો એ નક્કી કરો કે તમારે શું જોઈએ છે, તે વસ્તુ શા માટે જોઈએ છે. ત્યારબાદ તેની અંદર તે મેળવવા માટે કયા કયા અવરોધો આવે છે અને આ અવરોધોને કેવી રીતે દૂર કરવા જોઈએ, જેના લીધે તમે તમારા ગોલ પ્રત્યે તમારા કામને પ્રથમ પ્રાયોરિટી આપી શકશો અને આવી રીતે શિસ્તતા જાળવીને તમે સફળ થઈ શકશો. ત્યારબાદની વાત છે તો તે વાત છે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઘણા લોકો એવું માનતા હોય છે કે અમીર બનવા માટે ફક્ત આઈક્યુની જ જરૂર છે, પરંતુ ના, એવું નથી. ઇમોશનલી ઇન્ટેલિજન્સની મદદથી જ તમે ખરેખર તો સફળ થઈ શકશો, એટલે કે તમારા ઇમોશનને કંટ્રોલમાં રાખીને જ તમે સફળ બની શકશો. તેના માટે તમારે 2-3-4 તેવા પ્રશ્નો તમારી જાતને જ પૂછવા પડશે. અને એ પ્રશ્નો છે કે છેલ્લે તમે ક્યારે દુઃખી થયા હતા, શા માટે દુઃખી થયા હતા, છેલ્લે તમે ક્યારે ખુશ થયા હતા, શા માટે તમે ખુશ થયા હતા, વગેરે વગેરે જેવી બાબતોનો અભ્યાસ કરવાથી તમે તમારી જાતને સારી રીતે ઓળખી શકશો અને તમારા ઇમોશનને સરખી રીતે કંટ્રોલ કરી શકશો. ત્યારબાદની વાત છે સેલ્ફ મોટિવેશન. જો મિત્રો તમારી અંદર સેલ્ફ મોટિવેશન નથી તો તમારે ખરેખર થોડુંક ટેન્શન લેવાની જરૂર છે. એટલે કે જ્યારે બીજા લોકોને પણ તમારી ઉપર વિશ્વાસ નથી કે તમારા ઉપર ભરોસો નથી, ત્યારે સેલ્ફ મોટિવેશનની મદદથી જ તમે ખરેખર પ્રગતિ કરી શકો છો. આળસુ વ્યક્તિઓની અંદર સેલ્ફ મોટિવેશન નથી હોતું અને જેના લીધે તેઓ સફળ નથી થઈ શકતા. આ માટે તે સમયનો ખૂબ બગાડ કરે છે અને આ ક્ષમતા ન હોવાના લીધે તેઓ સફળ નથી થઈ શકતા. તો સેલ્ફ મોટિવેશનની મદદથી જ તમે સફળ થઈ શકો છો અને તમારી ઉપર વિશ્વાસ ક્યારેય પણ ન ગુમાવો. ત્યારબાદની વાત છે કે તમે તમારા ગોલ પ્રત્યે અને તમારી લાઈન પ્રત્યે સરખો ફોકસ જાળવી રાખવું જોઈએ. ફોકસ જો વિખાઈ જાય કે જેનું ધ્યાન ભટકી જાય તો તમે ક્યારેય પણ સફળ નથી થઈ શકતા. ત્યારબાદની વાત છે કે તમે સતત અને સતત નવું કંઈક શીખવાનું રાખો, જેના લીધે તમે સફળ થઈ શકશો અને તમારા ગોલ પ્રત્યે તમે વધુ આગળ વધી શકશો અને તમે પૈસા કમાઈ શકશો. તો સતત ને સતત વધુ શીખવાથી તમારા જીવનની અંદર ખૂબ વધુ ઇમ્પ્રુવમેન્ટ આવશે અને તમને ઘણો ફાયદો થશે. ત્યારબાદની વાત જે ધ્યાનમાં રાખવી જોઈએ એ વાત છે કે તમે વાંચવાની આદત વિકસાવવી જોઈએ. વાંચવાની આદત જો કોઈ વ્યક્તિને નથી તો તે વ્યક્તિ ખરેખર જીવિત નથી રહ્યો તેવું કહી શકીએ. વાંચવાની આદત તેના માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે અને જેના લીધે દરરોજ કંઈક ને કંઈક નવું અલગ તમારા રસનું વાંચવું જોઈએ. ત્યારબાદની વાત છે કે બીજાને મોટિવેટ કરો અને તેને પણ ઇન્સ્પાયર કરો. એટલે કે તમે જો તમારી આજુબાજુ રહેલા લોકોને પણ ઇન્સ્પાયર કરી શકો છો તો તમે નક્કી સફળ બનવાના રાહ ઉપર ચાલી રહ્યા છો, જેથી બીજાને પણ મોટિવેટ અને ઇન્સ્પાયર કરવાનું રાખવું જોઈએ. ત્યારબાદની વાત છે કે પૈસાનું યોગ્ય રીતે મેનેજમેન્ટ. ઘણા ખરા લોકો પૈસા તો કમાઈ લે છે પરંતુ તેના માટે તેનું સરખું મેનેજમેન્ટ નથી કરી શકતા. તો પૈસાનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરીને તમે સફળ અને અમીર બની શકો છો. ત્યારબાદની વાત છે કે તમે જ્યારે તમારા ગોલ પ્રત્યે કે તમારા ગોલ માટે કોઈ કામ કરી રહ્યા છો અને ત્યારે તમારા માર્ગની અંદર કોઈ અડચણ આવે છે કે કોઈ પરિવર્તન આવે છે, તો આ પરિવર્તનને તમે તરત જ અપનાવી લેવું જોઈએ અને તેની સાથે જ આગળ વધવું જોઈએ. તો પરિવર્તનને અપનાવવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને જેના લીધે તે સફળ થઈ શકે છે. આભાર.